નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 ઓગસ્ટ 2019 કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો. આ પ્રશ્નોના જવાબો વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે આપેલા છે. આ એક ટેસ્ટ જેવું રહેશે. તમારે શું કરવાનું છે કે તમને આ જે પ્રશ્નો આપ્યા છે તેમાંથી જે પણ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ત્યારબાદ વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવીશ ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા જવાબો કેટલા સાચા પડ્યા છે. તો તમારા જવાબો લખો તમે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જ દાસ વેપાર તેમજ તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? દાસ વેપાર એટલે કે ગુલામો જે કહેવાતા હતા ને ભૂતકાળમાં, મનુષ્યોને ગુલામી કરાવતા હતા, તેનો વેપાર થતો હતો, તો તેની માટેનો, તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 23 ઓગસ્ટના રોજ. મિત્રો, દર વર્ષે 23 ઓગસ્ટના રોજ આ જે દિવસ છે દાસ વેપાર તેમજ તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. કોના દ્વારા મનાવવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા મનાવવામાં આવે છે. મિત્રો, તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો તેને ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ઇન્ટરનેશનલ ડે ફોર ધ રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલિશન. તમે અહીં ઇમેજમાં જોશો તો પણ તમને આઈડિયા આવી જશે કે અહીંયા શું કહેવા માંગે છે. તો તે તમારે યાદ રાખવું. મિત્રો, વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની, તો આપણે ઓગસ્ટ મહિનામાં આવેલા બધા જ ઇમ્પોર્ટન્ટ ડે વિશે એકવાર ફટાફટ ચર્ચા કરી લઈશું. સૌ પ્રથમ આવ્યો 6 ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસ. આ દિવસના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો. હવે તેના નામ છે ને હું તમને નહીં જણાવવાનો, તે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં કે હિરોશિમા પર જે બોમ્બ ફેંક્યો હતો તેનું નામ અને નાગાસાકી પર જે બોમ્બ ફેંક્યો હતો તેનું નામ. ત્યારબાદ 7 ઓગસ્ટ છે નેશનલ હેન્ડલૂમ ડે. 9 ઓગસ્ટના રોજ હતો વિશ્વ આદિવાસી દિવસ, જેની 2019ની થીમ હતી ઇન્ડિજિનિયસ લેંગ્વેજીસ. ત્યારબાદ 10 ઓગસ્ટ બે ઇમ્પોર્ટન્ટ ડે છે, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે અને વર્લ્ડ લાયન ડે. હવે જે વર્લ્ડ બાયોફ્યુઅલ ડે છે તેની થીમ છે 2019ની પ્રોડક્શન ઓફ બાયોડીઝલ ફ્રોમ યુઝ કુકિંગ ઓઇલ. ત્યારબાદ આવી જાઓ આપણે 12 ઓગસ્ટ. 12 ઓગસ્ટના રોજ પણ બે ઇમ્પોર્ટન્ટ ડે છે, એક છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ અને છે બીજો છે વિશ્વ હાથી દિવસ. ત્યારબાદ 15 ઓગસ્ટ, બધાને ખબર જ છે, સ્વતંત્રતા દિવસ. આ વખતનો જે સ્વતંત્રતા દિવસ છે આપણા ગુજરાતમાં તેની રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી છોટાઉદેપુરમાં. યાદ રાખજો, આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદનો છે 20 ઓગસ્ટ. 20 ઓગસ્ટના રોજ, સોરી 19 ઓગસ્ટ આપણે રહી ગઈ છે, 19 ઓગસ્ટના રોજ છે બે દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને વિશ્વ માનવતાવાદી દિવસ. ત્યારબાદ 20 ઓગસ્ટના રોજ પણ બે દિવસ છે, વિશ્વ મચ્છર દિવસ અને સદ્ભાવના દિવસ. સદ્ભાવના દિવસ છે મિત્રો, તે આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની બર્થ એટલે કે જન્મદિવસ છે, અને આ વખતે તેમનો 75મો જન્મદિવસ હતો 20 ઓગસ્ટના રોજ. 21 ઓગસ્ટના રોજ મિત્રો એક દિવસ છે, ધ ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ ઓફ ટ્રીબ્યુટ ટુ ધ વિક્ટિમ ઓફ ટેરરિઝમ, જેને આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ કે આતંકવાદનો ભોગ બનેલ લોકોની સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. 21 ઓગસ્ટના રોજ બીજો પણ ઇમ્પોર્ટન્ટ ડે છે, તે છે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે. ત્યારબાદ 22 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ ડે ટુ કોમેમોરેટ ધ વિક્ટિમ ઓફ એક્ટ ઓફ વાયોલન્સ બેઝ ઓન ધ રિલિજિયન, એટલે કે ધર્મના આધારે હિંસાનો ભોગ બનેલા લોકોના સ્મરણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે 22 ઓગસ્ટ. અને અત્યારે જે વાત કરી તે 23 ઓગસ્ટ ઇન્ટરનેશનલ ડે ફોર ધ રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલિશન, એટલે કે દાસ વેપાર તેમજ તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો આ હતા ઓગસ્ટ મહિનાના અત્યાર સુધીના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે. જોઈશું નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે તાજેતરમાં જ કયા દેશે પોતાનો પ્રથમ હ્યુમનોઇડ રોબોટ અંતરિક્ષમાં મોકલ્યો છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, રશિયા. રશિયાએ તાજેતરમાં જ કઝાકિસ્તાનના બેકાનુર અંતરિક્ષ કેન્દ્રથી ઇન્ટરનેશનલ સ્પેસ શટલ માટે માનવરહિત રોકેટ જે લોન્ચ કર્યું છે, જેનું નામ છે સોયુઝ MS-14. શું નામ છે તેનું? સોયુઝ MS-14 આ લોન્ચ કર્યું છે ને, તેમાં આ હ્યુમનોઇડ રોબોટ છે તેને લઈને તે જશે.
ફરીથી એકવાર જણાવી લઉં છું કે સોયુઝ MS-14 જે રોકેટ છે તે આ હ્યુમેનોઇડ રોબોટને અંતરિક્ષમાં લઈને જશે. હવે આ જે હ્યુમેનોઇડ રોબોટ છે તેનું નામ શું છે? તો તેનું નામ છે ફેડોર. શું નામ છે તેનું? ફેડોર. તો તે તમારે યાદ રાખવાનું, પરીક્ષા માટે આ નામ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, આ ફેડોર રોબોટ જે છે અંતરિક્ષમાં જશે ને તે ત્યાં અંતરિક્ષ યાત્રીઓની મદદ કઈ રીતે કરવાનું તે ત્યાં શીખશે. હવે જે ફેડોર રોબોટ છે તો ફેડોરનું ફૂલફોર્મ પણ છે. તો ફૂલફોર્મ શું છે? તો ફાઇનલ એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન ઓબ્જેક્ટ રિસર્ચ. ફરીથી એકવાર જણાવું છું, ફાઇનલ એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન ઓબ્જેક્ટ રિસર્ચ. મિત્રો, તમને મનમાં થતું હશે કે શું આ અંતરિક્ષમાં જવાવાળો પ્રથમ રોબોટ છે? તો આપણો જવાબ રહેશે ના. કેમકે અંતરિક્ષમાં પ્રથમવાર જે કોઈએ રોબોટ મોકલ્યો હોય તો તે મોકલ્યો છે અમેરિકાની સંસ્થા નાસાએ. ક્યારે મોકલ્યો છે? 2011માં. યાદ રાખજો, રોબોટ એન્ડ ટુ કરીને તેનું નામ છે. ત્યારબાદ જાપાને મોકલ્યો હતો 2013માં, જેનું નામ હતું કીરોવો. શું નામ હતું? કીરોવો. ઓલરેડી આ બે રોબોટ છે તે અંતરિક્ષમાં મોકલાઈ ચૂક્યા છે. તો આ રશિયાએ મોકલ્યો છે તાજેતરમાં હ્યુમેનોઇડ રોબોટ જેનું નામ છે ફેડોર. તો તે તમારે યાદ રાખવું. તમે અહીં ઇમેજમાં જોઈ શકશો, આ છે રોબોટ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રશિયાની. તો રશિયાની વાત થાય તો આપણે સૌપ્રથમ તો એક બાબત યાદ રાખવાની જે આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને રશિયાએ તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. તો તે સન્માનનું નામ શું છે? ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ. અને તમને ખબર હોય તો ગઈકાલે જ, એટલે કે 24 ઓગસ્ટના રોજ UAE તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયદ મેડલથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા છે. તો તે તમારે યાદ રાખવું. રશિયાની વાત થાય છે, રશિયાનું સંસદ છે તેનું નામ શું છે? ડ્યુમા. શું નામ છે તેનું? ડ્યુમા. તે યાદ રાખવાનું. રશિયાના હાલના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન, તેનું કેપિટલ છે મોસ્કો અને કરન્સી છે રશિયન રૂબેલ. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ભારતના પૂર્વ નાણામંત્રીનું નિધન થયું છે, તેમનું નામ શું છે? તો તાજેતરમાં જ ભારતના પૂર્વ નાણામંત્રીનું નિધન થયું છે, તેમનું નામ છે અરુણ જેટલીજી. મિત્રો, અરુણ જેટલીજી છે તેઓ આપણા ભારતના પૂર્વ નાણામંત્રી હતા અને તેઓ ખાસ્સા સમયથી, એટલે કે ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા અને છેલ્લા 15 દિવસથી તેઓ એમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેઓ દાખલ હતા. અને તેઓ નરેન્દ્ર મોદીજીની સરકારમાં 2014થી લઈને 2019 દરમિયાન તેઓ નાણામંત્રી રહ્યા હતા. તો તે તમે યાદ રાખો, તમે અહીં ઇમેજમાં જોઈ શકશો. તેમનો જન્મ થયો હતો 28 ડિસેમ્બર 1952માં અને મૃત્યુ થયું છે, તેમનું નિધન થયું છે 24 ઓગસ્ટના રોજ. તો તે તમારે યાદ રાખવાનું. વાત થઈ છે નાણામંત્રીની. તો મિત્રો, નાણામંત્રીની વાત થઈ છે, આપણા હાલના નાણામંત્રી કોણ છે? તો આપણા હાલના નાણામંત્રી છે નિર્મલા સીતારામન. તો તે પણ તમારે યાદ રાખવાનું. નિર્મલા સીતારામન પરથી મને યાદ આવ્યું, તેઓ જે પહેલાં જે સરકાર હતી મોદી સરકારજીની, તો તેમાં 2014થી લઈને 2019માં તેઓ રક્ષામંત્રી હતા. હાલના આપણા રક્ષામંત્રી કોણ છે? તો હાલમાં આપણા રક્ષામંત્રી છે રાજનાથસિંહ છે, યાદ રાખજો. અને અમિત શાહ છે તે કોણ છે? તો અમિત શાહ છે તેઓ ગૃહમંત્રી છે. હવે તમારે મને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે મિત્રો, કે આપણા ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? જે મિત્રોને જવાબ આવડતો હોય ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં તલવારબાજીનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો તાજેતરમાં જ ગુજરાતના આપણા જામનગર જિલ્લામાં તલવારબાજીનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે. મિત્રો, જામનગરની વાત થઈ છે તો આપણે ચર્ચા કરી લઈએ કે તાજેતરમાં જ જામનગર જિલ્લાના ધ્રોલ, તમને ખબર હશે ધ્રોલ તાલુકો છે જામનગર જિલ્લાનો, એ ધ્રોલ તાલુકાનું ગામ છે ભૂચરમોરી. તો તે ભૂચરમોરી છે ત્યાં તાજેતરમાં જ ભારતના સૌથી ત્યાં તાજેતરમાં જ તલવારબાજીનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે. હવે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે ભારતના સૌથી મોટો યુદ્ધ જે થયેલા હોય છે ને તેમાંથી એક ઐતિહાસિક યુદ્ધ થયું હતું ભૂચરમોરીનું. પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયું છે. કયું છે? ભૂચરમોરી. ખાસી વાર પૂછાય છે કે ભૂચરમોરીનું યુદ્ધ ક્યાં થયું હતું? તો આવશે ધ્રોલ પાસે. તો આ મેદાન છે
તો તે મેદાનમાં ભૂચરમોરીમાં યુદ્ધ થયું હતું ઐતિહાસિક કક્ષાનું, અને તેના જે શહીદો હતો તે શહીદોની શહાદતને આંતરરાષ્ટ્રીય વિખ્યાત કરવા માટે ભૂચરમોરીમાં રાજપૂત સમાજની 2300, યાદ રાખજો મિત્રો, 2300થી વધુ બહેનોએ તલવારબાજી કરીને વિશ્વ રેકોર્ડ કર્યો છે, અને ઇતિહાસમાં આ જે વર્લ્ડ રેકોર્ડ છે તે સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો છે. તો તે તમારે યાદ રાખવું. અને આપણા કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ ધોરીમાર્ગના વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે, કોણ છે, વીકે સિંહ. તેઓ રિટાયર્ડ જનરલ પણ છે, તેઓ ત્યાં હાજર રહ્યા હતા, તે પણ તમારે યાદ રાખવાનું. મિત્રો, અહીંયા વાત થઈ છે ભૂચર મોરીની, તો તે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો, ખાસ્સી વખત પૂછાઈ ગયેલું છે. બીજી એક વાત કરીએ આપણે, વાત થઈ છે જામનગરની. મિત્રો, જામનગરની વાત થાય, જો જામનગર માટે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સવાલો છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે, તેમાંનો એક સવાલ છે કે જામનગર છે તેનું જૂનું નામ શું છે. હાલાર, હાલાર તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે, આવો પરીક્ષામાં પૂછાય છે, તો જામનગર આવશે. નવા નગર કહો કે જામનગર કહો, તે બધો એક જ એરિયા. અને ગુજરાતની સૌથી પહેલી આયુર્વેદિક યુનિવર્સિટી કઈ જગ્યાએ બની હતી, જામનગરમાં, ક્યારે, 1967માં, પરીક્ષામાં પૂછાય છે. બીજી એક વસ્તુ છે કે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી ક્યાં આવેલી છે, જામનગરમાં. કોની કઈ છે એનું નામ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરી છે. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં એક બાબત મારે જણાવવાની છે કે તો જમને આ વિડીયોથી જરા પણ બેનિફિટ થતો હોય, થોડોક પણ બેનિફિટ થતો હોય, તો મિત્રો વિડીયોને તમે લાઇક અને શેર જરૂર કરજો. મિત્રો, તમારો આ લાઇક અને શેર હોય છે ને, તેનાથી મારો કોન્ફિડન્સ વધે છે અને મને વધારે સારું કામ કરવાની એનર્જી મળે છે, પ્રેરણા મળે છે. તો વિડીયોને અત્યારે ને અત્યારે લાઇક અને શેર જરૂર કરજો. પછી તમે વિડીયોના લાસ્ટમાં ભૂલી જશો, એવું વિચારતા હશો કે વિડીયો પતશે પછી લાઇક અને શેર કરી લેશું, તો પછી એ ભૂલી જવાતું હોય છે. અને મિત્રો, આજના આ વિડીયોની પીડીએફ તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી મળી રહેશે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અને જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા રહી ગયું છે, તો તે મિત્રો પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરજો. મિત્રો, આજના આપણા વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જોઈશું નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરવાવાળી top 10 અભિનેતાઓમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેતા કોણ છે? તો તાજેતરમાં જ ફોર્બ્સે 2019 માટેની સૌથી વધારે કમાણી કરવાવાળા દુનિયાના જે અભિનેતાઓ છે ને, તેમનું એક લિસ્ટ બહાર પાડ્યું છે. અને આ લિસ્ટમાં આપણા ભારતના એકમાત્ર અભિનેતા છે જેઓ top 10માં આવ્યા છે, તેમનું નામ છે અક્ષય કુમાર. અક્ષય કુમાર છે તેઓ આ લિસ્ટમાં ચોથા નંબરે આવ્યા છે. કયા નંબરે આવ્યા છે? ચોથા નંબરે આવ્યા છે. હવે તમને મનમાં પ્રશ્ન થતો જ હશે કે અહીંયા પ્રથમ નંબરે કોણ છે? તો મિત્રો, પ્રથમ નંબર પર છે WWE, તમે જોતા હો તો તેના હતા રોક. હમણાં જ એક મૂવી આવ્યું હતું, એવેન્જર મૂવીમાં પણ છે, તેમાં ઘણા બધા મૂવીમાં છે, જુમાનજીવાળું મૂવી આવ્યું તેમાં પણ છે, જેમનું નામ છે ડ્વેન જોન્સન, તેઓ પ્રથમ નંબર પર છે. સેકન્ડ નંબર પર કોણ છે? તો ક્રિસ હેમ્સવર છે. અને થર્ડ નંબર પર કોણ છે? થર્ડ નંબર પર છે આયરમેન, આયરમેન મૂવીના જે મતલબ અભિનેતા છે રોબર્ટ ડ્રાઉની જુનિયર, તેઓ નથી. અને પાંચમા નંબરે છે આપણા વાલા ચીનના, કોણ છે? જેકી ચેન. જેકી ચેન છે તેઓ પાંચમા નંબરે છે. તો તે તમારે યાદ રાખવું. આપણે તો ખાલી બે નામ યાદ રાખવાના પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક તો છે અક્ષય કુમાર, જેઓ ચોથા નંબર પર છે, અને બીજું છે કે ફર્સ્ટ નંબરે કોણ આવ્યું છે? ડ્વેન જોન્સન. તો એ પૂછાવાની શક્યતા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્ર સરકારે MSME ક્ષેત્રમાં ઈ કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે, તેનું નામ શું છે? તો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે માઇક્રો, એમ પરથી માઇક્રો, એસ પરથી સ્મોલ, એમ પરથી મીડિયમ, ઈ પરથી એન્ટરપ્રાઇઝ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ક્ષેત્રમાં ઈ કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે ભારત ક્રાફ્ટ. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. મિત્રો, આજે ભારત ક્રાફ્ટ જે છે ઈ કોમર્સ પ્લેટફોર્મ, તે કેવું રહેશે કે એમેઝોન અને અલીબાબાનું પણ એક MSME પ્લેટફોર્મ છે, તેના જેવું રહેશે. અને આ જે લોન્ચ કર્યું છે તે કઈ રીતનું હશે, તેમાં તો આનું કામ શું હશે, મતલબ આનાથી બેનિફિટ શું થશે? તો મિત્રો, આ જે ઈ કોમર્સ પોર્ટલ છે તે પોર્ટલ પરથી જે ભારતની આપણી MSME કંપનીઓ હોય તે કંપનીઓ પોતાની પ્રોડક્ટ છે ને તે વેચી શકશે. અને ભારત સરકારે એવું ગણતરી રાખી છે કે આવનારા 2-3 વર્ષમાં, યાદ રાખજો, 10 લાખ કરોડની રેવન્યુ આમાંથી ઊભી થશે, જનરેટ થશે, એવો તેઓએ લક્ષ્યાંક રાખ્યો છે.
હવે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકશો કોણ છે આ નીતિન ગડકરીજી. તેઓ કોણ છે? તો આ જે MSME મંત્રી છે ને તેઓ જ છે. તો તે તમારે યાદ રાખવાનું. મિત્રો, આપણા ગુજરાતની એક વાત કરીએ MSME રિલેટેડ, કે ગુજરાત આપણું રાજ્ય એવું છે આખા ભારતમાં જે MSME ક્ષેત્રમાં લોન આપવામાં સૌથી પ્રથમ ક્રમાંકે છે. જો તમારા ડેલી કરંટ અફેર જોતા હશો ને તો તમને ખ્યાલ હશે આપણે ઓલરેડી આની ચર્ચા કરી ચૂક્યા હતા. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો, ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં જ ઓપી બ્લુ ફ્રીડમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જ ઓપી બ્લુ ફ્રીડમ છે તે નવી દિલ્હીમાં ચાલુ કરવામાં આવ્યું છે. હવે જે આપણા ખેલ મંત્રી છે, તમે અહીં ઇમેજમાં જોઈ શકશો, આ છે કિરણ રિજ્જુ. તેમજ આપણા ફૂટબોલ કેપ્ટન છે, ભારતના પૂર્વ ફૂટબોલ કેપ્ટન જેમનું નામ છે ભાઈચુંગ ભૂટિયા, તે બંનેએ આ બંને જણાએ આ લોન્ચ કર્યું છે ઓપી બ્લુ ફ્રીડમ. હવે આ શું છે? તો મિત્રો, આ એક એડવેન્ચર સ્પોર્ટ સર્વાઈવલ ટ્રેનિંગ છે અને સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ છે જે દિવ્યાંગ લોકો માટે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો સવાલ છે, તાજેતરમાં વિશ્વના સૌથી મોટા સાયકલિંગ પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો છે? તો તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો સાયકલિંગ પાર્ક બનાવવામાં આવ્યો છે નેધરલેન્ડમાં. મિત્રો, નેધરલેન્ડ છે તેમાં આ જે પાર્કની વાત કરીએ, તે પાર્કમાં 12,500 સાયકલ એક સાથે પાર્ક થઈ શકશે. અને નેધરલેન્ડની વસ્તી છે 1.71 કરોડ, તેની સામે તે લોકો જે સાયકલ છે તે છે 1.60 કરોડ, એટલે કે ખૂબ જ સાયકલ તેઓ લોકો યુઝ કરે છે. તો તે તમારે યાદ રાખવું. નેધરલેન્ડ જ એવો છે દેશ જે વિશ્વનો પ્રથમ એવો દેશ કહી શકાય જ્યાં લોકો સાયકલ ચલાવવાનું વધારે પ્રિફર કરે છે, પસંદ કરે છે. વાત થઈ છે નેધરલેન્ડની, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ICJ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જેનું હેડક્વાર્ટર આવેલું છે નેધરલેન્ડના હેગમાં. તો તે તમારે યાદ રાખવું. નેધરલેન્ડની કેપિટલ છે એમ્સ્ટરડેમ, ત્યાંના કરન્સી છે યુરો અને તેના પ્રાઇમ મિનિસ્ટર નામ છે માર્ક રૂટ. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવશે? તો તાજેતરમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરવામાં આવશે. મિત્રો, દેશના લોકો તેમના રોજિંદા જીવનમાં રમતગમત અને એક્સરસાઇઝને સામેલ કરે તે માટે નરેન્દ્ર મોદીજી દ્વારા આ મૂવમેન્ટ ચાલુ કરવામાં આવશે. તો તે તમારે યાદ રાખવાનું. અને આના માટેની એક સમિતિ બનાવી છે અને તે સમિતિના સભ્યોને મતલબ સલાહ સૂચન માટેની આ સમિતિ બનાવી છે. તેમાં આપણે સલાહ સૂચન પણ આપણે પણ લોકો પણ આપી શકશે. તો તે તમારે યાદ રાખવાનું. હવે આ સમિતિની પ્રતિનિધિત્વ કોણ કરશે? તો આપણા ખેલ મંત્રી છે, હમણાં જ આપણે નામ આપ્યું કિરણ રિજ્જુ. મિત્રો, તમે યાદ રાખજો, હું જે બોલું છું ને કે આ મંત્રી આ છે તે તમારે યાદ રાખવાનું. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આપણા હાલના ખેલ મંત્રી કોણ છે. તો તમને સવાલની અંદરથી મારા જે હું તમને કરંટ અફેર છું ને એમાં તમને ઘણા બધા સવાલ અને જવાબો મળી શકશે. તો તે તમારે યાદ રાખી લેવાનું. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ભારત અને કેન્યા સંયુક્ત વેપાર સમિતિની 9મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં. તો તાજેતરમાં જ ભારત અને કેન્યાની સંયુક્ત વેપાર સમિતિની 9મી બેઠકનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. અને આમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? આપણા રેલવે મંત્રી છે. કોણ છે? પિયુષ ગોયલજી. તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો તે તમારે યાદ રાખવું. અને આજે 9મી બેઠક છે. હવે નેક્સ્ટ તેનું જે સમિતિ છે, બેઠક છે, તેનું આયોજન ક્યાં થવાનું છે? કેન્યાના નેરોબીમાં થવાનું છે. કેન્યાનું કેપિટલ છે નેરોબી. તો તે તમારે યાદ રાખવાનું. તેની કરન્સી છે કેન્યન સિલિંગ અને તેના પ્રેસિડેન્ટનું નામ છે ઉહુરુ કેન્યાટા. તો તે તમારે યાદ રાખવાનું. મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો જોઈ લઈએ. જો તમે વિડીયોના શરૂઆતમાં જ બધા પ્રશ્નોના જવાબો આપ્યા હશે તો તમે ચેક કરી લો તમારા કેટલા જવાબો સાચા છે. પ્રથમ સવાલ છે કે વિતન ચિત્ર એટલે શું? તો છત પરનું જે ચિત્રકામ હોય તેને વિતન ચિત્ર કહે છે. ત્યારબાદનો સવાલ છે કે વોઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? ટોટલ 7 નદીઓ મળે છે. એ માટેનો એક શોર્ટ ટ્રીક છે. 7 નદી યાદ રાખવા માટેનું હા સામે માવો ખાસે, હા પરથી હાથમતી, સા પરથી સાબરમતી, મે પરથી મેસવો, મા પરથી માજમ, વે પરથી વે, હા સામે માવો ખાસે, વા પરથી આવશે વાત્રક, ખા પરથી ખારી અને સે પરથી સેઢળી. ટોટલ કેટલી નદી છે? 7. તો તે તમારે યાદ રાખવાનું.
ત્યારબાદનો સવાલ છે કે માધવ ક્યાંય નથી મધુબનમાં, આ પંક્તિના રચયિતા કોણ છે? તો તમને ખબર હોવી જોઈએ, હરીન્દ્ર દવેજી છે તે આ પંક્તિના રચયિતા છે. અહીં ઓપ્શન એ છે કલાપી. કલાપીનું પૂર્ણ નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? કલાપી ક્યાં વાસુકી. ત્યારબાદનો સવાલ છે કે કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? તો કાળો કોશી છે તેને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે કે અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે? જે મિત્રો મારા ડેલી કરંટ અફેર જોતા હશે ને તેને ખબર જ હશે આ સવાલનો જવાબ. ક્યાં આવેલો છે? ઓડિશામાં. અને અબ્દુલ કલામ ટાપુ છે તેનું નામ અબ્દુલ કલામ કરવામાં આવ્યું છે. પહેલાં તેનું નામ અબ્દુલ કલામ ટાપુ નહોતું. શું નામ હતું તેનું પહેલાં? નામ વ્હીલર દ્વીપ. તો તે તમારે યાદ રાખજો. મિત્રો, ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈએ. જેવા પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ કોણ બન્યા છે? તો વિક્રમ રાઠોડ છે તે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બન્યા છે. તો તે તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ભારતમાં પ્રથમ વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મુંબઈમાં કરવામાં આવશે. મિત્રો, ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો, આ સવાલોનો જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ગુજરાતના કયા સ્થળને ટાઈમ મેગેઝિનના 100 સર્વોત્તમ સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ અહીં આપે છે, તમારે મને લખીને જણાવવાના છે. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ટેરર ફંડિંગ પર નજર નાખનાર સંસ્થા FATF એ કયા દેશને બ્લેકલિસ્ટમાં સામેલ કર્યો છે? તો જે મિત્રોનો જવાબ આવડતો હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલ નોલેજના સવાલોને જવાબો. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, વિડીયો પસંદ છે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. અને જે મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે.